नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रसायण विज्ञान એટલે કે કેમેસ્ટ્રી વિષય જેમાં પ્રેક્ટિકલ નંબર 2 આપણે જોઈ ચૂક્યા અને મિત્રો આજના વિડિયોમાં આપણે જોવાના છે પ્રેક્ટિકલ નંબર 1 રેડોક્સ અનુમાપન જેનો હેતુ છે આપેલ પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથેના અનુમાપન દ્વારા નક્કી કરવી પોટેશિયમ પરમેંગેનેટનો અણુસૂત્ર થાય KMnO4 અને ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર થાય H2C2O4 (Qh2) તો મિત્રો અહીંયા તમારે સાધનોમાં જરૂર પડશે એક તો બ્યુરેટ જે 25 ml ની બ્યુરેટ છે એક 10 ml ની પિપેટ કોનિકલ ફ્લાસ્ક ફોનેલ ત્યારબાદ એક ટેસ્ટ ટ્યુબ ઓકે આટલા સાધનોની તમારે જરૂર પડશે બીજી વસ્તુ મિત્રો તમને કોલેજમાં 50 ml ની બ્યુરેટ પણ આપી શકે અથવા તમે જ્યારે બોર્ડની પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે બીજી કોઈ સ્કૂલમાં જશો ત્યારે જો 50 ml ની આવી કોક વાળી બ્યુરેટ હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા જે જાંબલી કલરનો બ્લુ કલરનો જે કોક આપેલો છે એનાથી ઓપન અને ક્લોઝ થશે ઓકે જનરલી તમારે 25 ml ની પીચ કોક વાળી જ આ બ્યુરેટ હશે દરેક જગ્યાએ ઓકે હવે જો એ પદાર્થોમાં કઈ કઈ વસ્તુ જોઈશે તો પદાર્થોમાં જોઈશે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 જેનું દ્રાવણ આપણે ભરીશું બ્યુરેટમાં ઓકે તો જોઈ લે KMnO4 જે સોલિડ પદાર્થ આવે અને તમે જે ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વોમાં પણ જોઈ ચૂક્યા કે KMnO4 જાંબલી રંગનો પદાર્થ છે જે પાણીમાં અલ્પદ્રાવ્ય છે તો આ છે KMnO4 ત્યારબાદ આપણે સેકન્ડ પદાર્થ જે તમારે જોઈશે એ છે મિત્રો ઓક્ઝેલિક એસિડ તો ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર ફરી એકવાર આપણે જાણી લઈએ ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર થશે H2C2O4 (2H2O) અહીંયા તમે જોઈ શકો છો ઓક્ઝેલિક એસિડ અહીંયા અણુસૂત્ર પણ એનું લખેલું છે મોલેક્યુલર વેઇટ પણ લખેલું છે ઓકે તો જોઈએ ઓક્ઝેલિક એસિડ જે સફેદ સોલિડ પદાર્થ આવે પાવડર સ્વરૂપ જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે તો આ છે ઓક્ઝેલિક એસિડ ઓકે ત્યારબાદ તમારે જોઈશે H2SO4 નું દ્રાવણ મંદ H2SO4 જેને આપણે ઇંગ્લિશમાં કહે ડાયલ્યુટ H2SO4 નું દ્રાવણ જોઈશે જે મેં આમાં બનાવેલું છે H2SO4 નું દ્રાવણ ઓકે તો મિત્રો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ જનરલી તમને આખી મેથડ મેં પ્રેક્ટિકલ નંબર 2 માં શીખવાડી દીધી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે આખી સંપૂર્ણ મેથડ શીખી શકો છો તો કઈ રીતે કરવાનું છે સૌ પ્રથમ તો આ બ્યુરેટને તમારે પાણીથી સાફ કરી દેવાની છે એકવાર ત્યારબાદ તમે જે દ્રાવણ બ્યુરેટમાં ભરવાના છો એનાથી પણ એકવાર સાફ કરી દેવી ત્યારબાદ પિપેટની મદદથી તમારે 10 ml ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લેવાનું છે કોનિકલ ફ્લાસ્કમાં એમાં એક ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4 નું દ્રાવણ એડ કરવાનું છે અને ત્યારબાદ તે જે કોનિકલ ફ્લાસ્કમાં દ્રાવણ છે એને 60-70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાનું છે હવે મિત્રો અહીંયા તમને થર્મોમીટર આપવામાં નહીં આવે બરોબર તો તમારે 60-70 ડિગ્રી સેલ્સિયસ મતલબ કેટલા સમય સુધી એને ગરમ કરવું એ પણ આપણે આજના પ્રેક્ટિકલમાં શીખીશું તો મિત્રો આ દ્રાવણ મેં બનાવેલું છે જે તમને સોલિડ ઓક્ઝેલિક એસિડ બતાવ્યું એનું જ દ્રાવણ બનાવેલું છે તો આ છે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ ત્યારબાદ KMnO4 જે જાંબલી રંગનો ઘન પદાર્થ છે એનું દ્રાવણ છે આ KMnO4 નું દ્રાવણ અને H2SO4 નું દ્રાવણ તો આ ત્રણ પદાર્થોની આપણે અહીંયા જરૂર પડશે ઓકે તો મિત્રો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે શું કરીશું KMnO4 જે છે એને ફનેલની મદદથી આપણે બ્યુરેટમાં ભરીશું ઓકે તો KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ જેને આપણે ફનેલની મદદથી બ્યુરેટમાં ભરીએ ત્યારબાદ 0 સેટ કરીએ પણ અહીંયા પણ મિત્રો એક મેથડ જે પ્રેક્ટિકલ નંબર 2 માં પણ તમને શીખવાડેલી છે અહીંયા પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે આ જે બ્યુરેટ છે એને પહેલા તો પાણીથી વોશ કરવાની છે મતલબ પાણીથી સાફ કરવાની છે ત્યારબાદ તમારે શું કરવાનું છે એકવાર તમે જે દ્રાવણ ભરવાના છો KMnO4 નું દ્રાવણ જે છે એનાથી પણ એકવાર સાફ કરી દેવી જેથી તમારું એક્ઝેક્ટ રીડિંગ આવશે ઓકે તો હું શું કરીશ અહીંયા મેં જે આ KMnO4 ભર્યું છે એને હું ફેંકી દઈશ કેમ કે શું છે મિત્રો જનરલી બહુ વધારે ઇમ્પ્યુરિટી નહીં આવે પણ છતાં પણ આપણે એક્ઝેક્ટ પ્રેક્ટિકલ શીખવાનું છે અને સાચી મેથડ શું છે કે જેના દ્વારા તમે શોર્ટ ટાઈમમાં કમ્પ્લીટ અને પરફેક્ટ પ્રેક્ટિકલ કરી શકો તો શું કર્યું તો આપણે એકવાર પાણીથી સાફ કરી દેવાની છે પાણીથી મેં સાફ કરેલી જ હતી એટલે મેં બીજી વાર પાણીથી સાફ નથી કરી KMnO4 જે ભર્યું છે આમાં એને હું ફેંકી દઈશ મતલબ મારે એ KMnO4ની જરૂર નથી કેમ કે એકવાર જે દ્રાવણની મદદથી આપણે પ્રેક્ટિકલ કરવાના છે એનાથી પણ બ્યુરેટને એકવાર સાફ કરી દેવાની બીજી વસ્તુ મિત્રો શું જોવાનું છે કે આમાંથી એર બબલ્સ નીકળી ગયેલી હોવી જોઈએ ઓકે દ્રાવણ જે આ તમે બ્યુરેટમાં ભરેલું છે KMnO4 એ કન્ટિન્યુઅસ હોવું જોઈએ તો એકવાર આ જે KMnO4થી મેં વોશ કરી દીધી હવે હું શું કરીશ KMnO4ને ફરીથી ભરીશ આ KMnO4નો હવે હું યુઝ કરીશ નહીં તો આ KMnO4ને આપણે ફેંકી દઈશું જેની આપણે જરૂર નથી હવે શું કરીશું ફરીથી આ KMnO4 આ આપણે બ્યુરેટમાં ભરીશું
नीचे थी एर बबल्स काढ़ीशू अने जीरो सेट करीशू। ओके, तो ब्यूरेट में आपणे केमनो फोर भरी अने जीरो सेट करी दईए। खास मित्रों, नीचे थी एर बबल्स काढ़ेली होवी जोईए, पण ए क्यारे, एक तो एर बबल्स पण निकली गेली होवी जोईए, અને જ્યારે તમે ઝીરો શેડ જોવો છો ત્યારે તમારી ઉપરથી ફનેલ પણ હટી ગયેલી હોવી જોઈએ। ઓકે, તો આપણે શું કરશું, એર બબલ્સ કાઢીશું। એર બબલ્સનો મતલબ શું મિત્રો, અહીંયા જો તમને આટલા ભાગમાં જાંબલી કલરનું દ્રાવણ દેખાય છે કેમેનોફોર્ન, ત્યારબાદ ખાલી ભાગ છે, અને પછી આખું દ્રાવણ કન્ટિન્યુઅસ છે કેમેનોફોર્નનું, તો આ જે ખાલી ભાગ છે એને જ મિત્રો એર બબલ્સ કહેવાય। અને જો એર બબલ્સ તમે નહીં કાઢો અને ડાયરેક્ટ હાઇડ્રેશન સ્ટાર્ટ કરશો તો તમારું રીડિંગ ખોટું આવશે। તો શું કરશું, આ એર બબલ્સને કાઢીશું। હવે મિત્રો, એર બબલ્સ કાઢવા માટેની બે મેથડ છે। એક તો તમે એ રીતે પણ કરી શકો કે આ પિચકોક જે છે એને સાવ ઓપન કરી દો, મતલબ દબાવી દો, એટલે શું થશે, અહીંયાથી એર બબલ્સ નીકળી જવી જોઈએ। હજી જો એર બબલ્સ આમાંથી નીકળતી નથી, બરોબર, ચાલો એર બબલ્સ હવે નીકળી ગઈ છે તમે જોઈ શકો છો, છતાં પણ જો અહીંયાથી પણ એર બબલ્સ તમારી ના નીકળે તો તમારે શું કરવાનું છે, ઉપર જે બ્યુરેટનો ઉપરનો ભાગ છે ત્યાં અંગૂઠો પ્રેસથી થોડોક દબાઈ દેવાનો છે। ઓકે, આ રીતે અંગૂઠો દબાઈ દેશો, ત્યારબાદ શું કરશો, નીચેથી આ કોક ઓપન કરશો, અને અહીંયાથી તમે જ્યારે અહીંયાથી ઉપર અંગૂઠો લેશો એટલે ઝટકો લાગશે, એટલે જો એર બબલ્સ નીકળી જશે। તો આ એર બબલ્સ નીકળી ગઈ, હવે હું શું કરીશ, ઝીરો સેટ કરી દઉં અને ત્યારબાદ આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરશું। ઓકે, તો હવે ઝીરો સેટ કરી દઈએ બ્યુરેટમાં। ખાસ મિત્રો, રંગીન દ્રાવણ છે એટલે આપણે અપર ફેસ જોવી પડશે, ઝીરો સેટ કરીએ છીએ ત્યારે। જો રંગવિહીન દ્રાવણ હોય એટલે કે કલરલેસ, તો લોઅર ફેસ જોવાની। ઓકે, તો હવે આપણે ઝીરો સેટ કરી દઈએ। ઓકે, તો તમે જોઈ શકો છો ઝીરો સેટ થઈ ચૂક્યો છે। ઓકે, તમારી બ્યુરેટમાં આ ઝીરો સેટ થઈ ચૂક્યો છે। હવે તમારે શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્કમાં પીપેટની મદદથી, કોનિકલ ફ્લાસ્કમાં આ પીપેટ જે 10 ml ની પીપેટ છે એ પણ તમે જોઈ શકો છો, કેટલા ml ની પીપેટ છે, 10 ml ની પીપેટ છે। તો આ પીપેટમાં જે આ ગોળ રાઉન્ડ એટલે કે આકો જે આપેલો છે ત્યાં સુધીનું દ્રાવણ આપણે લેવાનું છે, એનો મતલબ કે આ જે માર્ક કરેલું છે ત્યાં સુધીનું દ્રાવણ એટલે કેટલું થશે, 10 ml દ્રાવણ થશે। તો શું કરશો, ઓક્ઝેલિક એસિડ જે છે એનું 10 ml દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં ઓકે લઈએ, ચાલો। ઓકે, અહીંયા પણ મિત્રો ખાસ મેથડ પ્રેક્ટિકલ નંબર 2 માં પણ શીખવાડી છે, શું કરવાનું છે, અહીંયા થોડાક ઉપર સુધી દ્રાવણને ખેંચી, ઓક્ઝેલિક એસિડના દ્રાવણને ખેંચી અને ઉપર આંગળી પ્રેસથી મૂકી દેવાની છે। હવે આંગળીને તમે સ્લાઇડ મૂવમેન્ટ આપશો એટલે દ્રાવણ ધીમે ધીમે નીચે ઉતરશે, અને આપણે આકાશ સુધી લેવાનું છે, જે માર્ક કરેલું છે 10 ml નું મેઝરિંગ છે ત્યાં સુધી આપણે એ દ્રાવણને નીચે ઉતરવા દેવાનું છે, અને એ દ્રાવણ આપણે કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે। ઓકે, ચલો જોઈ શકો છો તમે। ઓકે, ચલો આને આપણે લેશું કોનિકલ ફ્લાસ્કમાં। તો આપણે 10 ml ઓક્ઝેલિક એસિડ જે 0.1 molar બનાવેલું હતું એને આપણે કોનિકલ ફ્લાસ્કમાં લઈ લીધું। હવે અહીંયા મિત્રો જો, આ જે તમારી પીપેટ છે એમાં હજી એક ડ્રોપ છે, આ જે પીપેટ છે એમાં હજી એક ડ્રોપ રહી ગયું જ હશે, તો એની પણ મેથડ છે મિત્રો, શું કરવાનું છે, ઉપરથી ફૂંક મારવાનું નથી, પીપેટ જે છે એને આ રીતે પકડી ઉપરથી તમે આંગળી અથવા અંગૂઠો મૂકશો એટલે તમારું જે ડ્રોપ એક વધેલું હશે પીપેટમાં એ પણ નીચે નીકળી જશે। ઓકે, અથવા તો બીજી મેથડ કે આગળનો જે ભાગ છે પીપેટનો એને તમે કોનિકલ ફ્લાસ્ક સાથે સ્લાઇડ મૂવમેન્ટ આપશો તો પણ એ ડ્રોપ નીકળી જશે। ઓકે, તો આપણે 10 ml ઓક્ઝેલિક એસિડ કોનિકલ ફ્લાસ્કમાં લઈ લીધું। હવે એમાં શું એડ કરવાનું છે, એક ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4। તો આ જ કોનિકલ ફ્લાસ્કમાં આપણે મંદ H2SO4 એક ટેસ્ટ ટ્યુબ એડ કરીશું। તો આ છે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, એક ટેસ્ટ ટ્યુબ આપણે એડ કરીશું। ઓકે, તો આ એક ટેસ્ટ ટ્યુબ આપણે નાખીશું કોનિકલ ફ્લાસ્કમાં જેમાં આપણે ઓક્ઝેલિક એસિડ 10 ml પીપેટની મદદથી લીધેલું છે। હવે ખાસ મિત્રો, આને ગરમ કરવાનું છે, અને ઘણા વિદ્યાર્થીને આ ક્વેશ્ચન હોય કે અમારે કેટલી વાર સુધી એટલે કે કેટલા સમય સુધી આને ગરમ કરવું, તો ખાસ મિત્રો ગરમ કરતી વખતે એક વસ્તુ તો એ પણ ધ્યાન રાખવાની છે કે તમારા જે કોનિકલ ફ્લાસ્કનો નીચેનો ભાગ છે બરાબર સાફ હોવો જોઈએ। જો કોનિકલ ફ્લાસ્કનો નીચેનો ભાગ ભીનો હશે અને તમે એને ગરમ કરશો તો કોનિકલ ફ્લાસ્ક એટલે કે આ તમારું જે સાધન છે તૂટી જશે। તો ખાસ મિત્રો હવે શું કરશો, આને ગરમ કરીશું। અહીંયા જો તમને કોઈ બબલ્સ, બાષ્પના અણુઓ, કોઈ પણ વસ્તુ દેખાતી નથી, હવે આને આપણે ગરમ કરીશું। 60-70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાનું છે, તો કેટલું ગરમ કરવાનું છે, અહીંયા ઉપર ઇવેપોરેશન થાય મતલબ પાણીના અણુ અથવા તો કે દ્રાવણના જે બાષ્પના અણુઓ જે છે જમા થાય ત્યાં સુધી
60 થી 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરવાનું છે. થર્મોમીટર આપવામાં આવશે નહીં, એટલે તમારે શું કરવું પડશે, એ જ રીતે તમારે આંકન કરવાનું છે કે ઉપર જ્યારે બાષ્પના ટીપાઓ બાજી જાય અથવા તો નોર્મલ સ્લાઇડ વરાળ આવે ત્યારે તમારે એનું ટાઇટ્રેશન પછી સ્ટાર્ટ કરવાનું છે. તો ત્યાં સમય સુધી આપણે એને ગરમ કરવાનું છે. ઓકે, તો અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે, આપણે જોઈ લઈએ. ઓકે, ચલો આ પદાર્થો તો મેં તમને બતાવી દીધા છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. ઓકે, ચલો તો આને આપણે સ્લાઇડ એક બે વાર મૂવમેન્ટ પણ આપી દેવાની જ્યારે આ કોનિકલ ફ્લાસ્ક હીટિંગ થતું હોય, ગરમ થતું હોય દ્રાવણ, ત્યારે 60 થી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવાનું છે. ઓકે, બીજી વસ્તુ મિત્રો, ખાસ જ્યારે ટાઇટ્રેશન શરૂ કરો ત્યારે ડ્રોપ બાય ડ્રોપ જ એડ કરવું, બરોબર. બે મેથડ છે એમાં પણ, જો તમારે પહેલાં તો રેન્જ મેળવવી હોય તો પાયલો ટ્રેડિંગ, જેમાં 0 થી 1 સુધી ડાયરેક્ટ એડ કરશો, 1 થી 2 સુધી ડાયરેક્ટ એડ કરશો અને તમને જ્યાં તમને રીડિંગ મળશે, બરોબર, અહીંયા શું થશે, રંગ પરિવર્તન કેવું આવશે, રંગવિહીનમાંથી આછો ગુલાબી કલર. ઓકે, તો અહીંયા તમારે શું જોવાનું છે, ડ્રોપ બાય ડ્રોપ એડ કરશો તો પરફેક્ટ રીડિંગ આવી જ જશે, નહીં તો જો તમે પાયલો ટ્રેડિંગ રહેશો તો પહેલાં તમને રેન્જ મળશે, ત્યારબાદ તમારે એકચ્યુઅલ રીડિંગ લેવું પડશે. ત્યારે શું કરશો, ધારો કે 10 થી 11 ની વચ્ચે રીડિંગ એવું છે તો 8 સુધી ડાયરેક્ટ એડ કરી દેશો અને પછી ડ્રોપ બાય ડ્રોપ એડ કરશો. તો આપણે પહેલું જ રીડિંગ પરફેક્ટ રીડિંગ જ લઈશું, એકચ્યુઅલ રીડિંગ જ લઈશું કે જેમાં ડ્રોપ બાય ડ્રોપ એડ કરીશું. ઓકે, ચાલો તો જો તમે અહીંયા બાષ્પના અણુઓ જમા થઈ ગયા છે, તો આ ગરમ થઈ ગયું છે, હવે આપણે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરવાનું છે. ટાઇટ્રેશન સ્ટાર્ટ કરવાનું છે એમાં પણ મિત્રો ખાસ મેથડ જોવી જેથી પરફેક્ટ રીડિંગ આવે. શું કરવાનું છે, આ જે તમારો કોનિકલ ફ્લાસ્ક છે તમારે આ કઈ રીતે પકડવાની છે, આ રીતે, આ મેથડ થી આ બ્યુરેટને પકડવી, તમારે આ બ્યુરેટ જે છે એને આ મેથડ થી પકડવી અને ત્યારબાદ શું કરવાનું છે, આ જે કોનિકલ ફ્લાસ્કનો જે આ ભાગ છે એ બરાબર સેન્ટર મારે એ રીતે રાખવી, થોડોક અંદર સુધી જવા દેવો આ ભાગને, જેથી શું થશે, કોઈ પણ ડ્રોપ જે પડશે એ ડાયરેક્ટ ક્યાં પડશે, કોનિકલ ફ્લાસ્કના અંદર જે દ્રાવણ ભીરું છે એના સંપર્કમાં આવશે. ઓકે, જો કોનિકલ ફ્લાસ્કના સાઈડના ભાગમાં ડ્રોપ જશે તો પણ રીડિંગમાં મિસ્ટેક આવી શકે છે, ભૂલ આવી શકે છે. ઓકે, તો ટાઇટ્રેશન હવે આપણે સ્ટાર્ટ કરીએ. શું કરશું, આ જે તમારી બ્યુરેટ છે એને આ રીતે પકડીશું અને ત્યારબાદ અહીંયા અંદર સુધી આને જવા દેશું. ઓકે, અને હવે ટાઇટ્રેશન સ્ટાર્ટ કરીશું, ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું અને કન્ટિન્યુઅસ એને હલાવતા જવાનું કોનિકલ ફ્લાસ્કને. તો જોશો જ્યારે ડ્રોપ પડે છે ત્યારે આછો ગુલાબી કલર આવે છે, પણ જેવો કોનિકલ ફ્લાસ્કને હલાવું છું એટલે કલર તરત જતો પણ રહે છે. તો આપણે એવું ડ્રોપ જોવાનું છે કે જે એડ કર્યા બાદ પરમિનન્ટ આછો ગુલાબી કલર આવી જાય, મતલબ કે પછી તમારો જે આછો ગુલાબી કલર ઓપ્ટેન થયો છે, આવી ગયો છે, એ જવો જોઈએ નહીં. તો એ તમારું ફાઇનલ આન્સર અથવા તો કહીએ ફાઇનલ રીડિંગ કહેવાશે. તો ડ્રોપ બાય ડ્રોપ એડ કરીએ, જેવું કેમેનોફોરનું ડ્રોપ એડ કરું છું એટલે આછો ગુલાબી કલર આવે છે અને જેવું કોનિકલ ફ્લાસ્કને હલાવું છું તરત એ કલર જે છે અદૃશ્ય, મતલબ ડિસઅપિયરન્સ થઈ જાય છે. ઓકે, તો એક એક ડ્રોપ એડ કરતા જઈએ, તમે જોઈ શકો છો જેવું ડ્રોપ એડ કરું આછો ગુલાબી કલર આવે છે. ઓકે, તો આપણે એવું ડ્રોપ જોઈએ છે કે જેમાં તમારે પરમિનન્ટ આછો ગુલાબી કલર મળે. બીજી વસ્તુ મિત્રો, ખાસ જ્યારે તમે ડ્રોપ એડ કરો છો ત્યારે તમારું ધ્યાન હંમેશા કોનિકલ ફ્લાસ્ક સામે જ હોવું જોઈએ. બ્યુરેટ સામે આપણે જોવાની કોઈ જરૂર નથી કે કેટલા ml એડ થયું છે. આપણું રીડિંગ ક્યારે આવશે, જ્યારે હું ડ્રોપ એડ કરીશ અને એને હલાવીશ પરમિનન્ટ આછો ગુલાબી કલર આવી જાય, એ આપણું રીડિંગ. જ્યારે પરમિનન્ટ આછો ગુલાબી કલર આવી જાય ત્યારબાદ જ આપણે બ્યુરેટમાં જોવું કે મારું રીડિંગ કેટલું છે. તો ખાસ મિત્રો, ડ્રોપ બાય ડ્રોપ એડ કરીએ, મેથડ ખાસ સમજવી. જો એક પણ ડ્રોપ કોનિકલ ફ્લાસ્કની જે સરફેસ છે ત્યાં અડતું નથી, ડાયરેક્ટ ડ્રોપ કોના સંપર્કમાં આવે છે, જે દ્રાવણ છે એના જ સંપર્કમાં. ઓકે, ચાલો તો ડ્રોપ બાય ડ્રોપ એડ કરીએ છીએ. જોજો ક્યારે તમારો પરમિનન્ટ આછો ગુલાબી કલર આવે છે. ખાસ મિત્રો, આ પ્રેક્ટિકલ જે છે એ ખૂબ અગત્યનો છે અને આ જે તમારું ઓબ્ઝર્વેશન ટેબલ છે એટલે કે રીડિંગ ટેબલ, એના 10 માર્ક્સ છે. જો તમારું એક્ઝેક્ટ રીડિંગ હોય એના કરતાં પ્લસ ઓર માઇનસ 0.1 નો ડિફરન્સ આવશે તો 10 માંથી 10 માર્ક્સ મળશે, પણ જો 0.2 નો પણ ડિફરન્સ આવશે તો તમારા ડાયરેક્ટ 2 માર્ક્સ કટ થઈ જશે, એટલે કે 10 માંથી 8 માર્ક્સ મળશે. તો ખાસ મિત્રો, આ પ્રેક્ટિકલમાં ધ્યાન રાખવું. તમે જોઈ શકો છો આછો ગુલાબી કલર આવી ગયો છે. હવે આપણે એક પણ ડ્રોપ એડ કરવાનું નથી. ઓકે, તો જો તમારું રીડિંગ કેટલું આવ્યું છે, એક્ઝેક્ટ તમારું 10 રીડિંગ આવ્યું છે. ઓકે, તો તમારું રીડિંગ કેટલું છે, 10 રીડિંગ છે. ઓકે, તો મિત્રો આ થયો પ્રેક્ટિકલ નંબર 1. હવે આપણે જોઈ લઈએ આ પ્રેક્ટિકલને કઈ રીતે તમારે જર્નલમાં પણ લખવાનું છે. બીજી વસ્તુ મિત્રો, આ પ્રેક્ટિકલ જે છે એના રીડિંગ તમારે એક્ઝેક્ટ રીડિંગ તમે લેશો તો 1 થી 2 રીડિંગ લેશો એટલે ઓટોમેટિક તમારો ફાઇનલ આન્સર આવી જ જશે. જો તમે વ્યવસ્થિત મેથડથી કામ નહીં કરો તો તમારે 3-4 રીડિંગ લેવા પડશે.
અને એ બધા રીડિંગ પણ જુદા જુદા આવશે. પણ જો સિસ્ટમેટિક પૂરી પરફેક્ટ રીતે તમે આ પ્રેક્ટિકલને કરશો તો એક જ રીડિંગ, જે તમે એક જ રીડિંગ લેશો એમાં તમારો આન્સર આવી જશે. ઓકે, તો હવે મિત્રો જોઈ લઈએ આપણે જર્નલમાં કઈ રીતે લખો. તો જો જર્નલમાં તમને પ્રેક્ટિકલ નંબર 1 હેતુ આપેલો છે, આપેલ પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણની સાંદ્રતા 0.1 મોલર ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથેના અનુમાપન દ્વારા નક્કી કરવી, ઓક્ઝેલિક એસિડનું અણુસૂત્ર થાય H2C2O4 × 2H2O, જરૂરી સાધનોમાં કોનિકલ ફ્લાસ્ક, બ્યુરેટ, બ્યુરેટ સ્ટેન્ડ, પીપેટ, ગળણી, વજન કરવાની બોટલ, ગ્લેસ સ્ટાઇલ બર્નર, તાર જાળી એટલે કે આ વાયર ગોસ, જેને કહેવાય વાયર ગોસ તાર જાળી. ઓકે, ત્યારબાદ રાસાયણિક તુલા એટલે કે વજન કાંઠો, જે આ દ્રાવણ બનાવેલું હોય એના માટે. જો કે તમને તો દ્રાવણ બનાવીને તૈયાર જ આપશે, એટલે તમારે દ્રાવણ બનાવવાનું નથી, ડાયરેક્ટ પ્રેક્ટિકલ જ કરવાનું છે. પદાર્થોમાં જોઈશે તમારું ઓક્ઝેલિક એસિડ, ઓકે, ત્યારબાદ પોટેશિયમ પરમેંગેનેટ અને H2SO4નું દ્રાવણ જે અહીંયા આપણે બનાવેલું જ હતું. ઓકે, ચાલો, તો ત્યારબાદ બ્યુરેટમાં લેશો પોટેશિયમ પરમેંગેનેટ, કોનિકલ ફ્લાસ્કમાં 0.1 મોલર ઓક્ઝેલિક એસિડ, કેટલા એમએલ? 10 એમએલ, 10 એમએલની પીપેટ હતી, પ્લસ એક કસનળી મંદ H2SO4. સૂચક અહીંયા કોઈ એડ કરવાનો આવશે નહીં, કેમ કે પોટેશિયમ પરમેંગેનેટ સ્વયં સૂચક છે, જે પણ આપણે પ્રેક્ટિકલ નંબર 2માં પણ જોઈ ચૂક્યા, ત્યાં પણ મેં તમને આ વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ત્યારબાદ રંગ પરિવર્તન કેવું હશે, રંગવિહીનમાંથી આછો ગુલાબી. ત્યારબાદ રાસાયણિક સમીકરણ લખવાનું છે. ત્યારબાદ પદ્ધતિ તમારે જર્નલમાં લખવાની છે, જે તમે બોર્ડની પરીક્ષા આપશો પ્રેક્ટિકલની એમાં તમારે પદ્ધતિ લખવાની નથી, આટલું લખવાનું છે, અને ડાયરેક્ટ ત્યારબાદ અવલોકન કોઠો. ઓકે, જર્નલમાં જ્યારે લખો ત્યારે તમારે પદ્ધતિ લખવાની છે. ઓકે, તો આ અવલોકન કોઠો. બીજી વસ્તુ મિત્રો, અહીંયા આ જે રીડિંગ લખેલા છે એ સમયે પ્રેક્ટિકલ કર્યો હોય ત્યારના છે. આજે આપણે પ્રેક્ટિકલ કર્યો, આપણું રીડિંગ કેટલું આવ્યું? 10, જે તમે બ્યુરેટમાં હજી છે જોઈ શકો છો. આપણું રીડિંગ કેટલું આવ્યું છે? 10 રીડિંગ આવ્યું છે, તમે જોઈ શકો છો. ઓકે, તો તમે જ્યારે તમે પ્રેક્ટિકલ એક્ઝામમાં તમે પ્રેક્ટિકલ કરો છો, તમારું જે કાંઈ પણ રીડિંગ આવે છે એ અહીંયા લખવાનું છે. બીજી વસ્તુ, પરફેક્ટ રીડિંગ તમે લો છો તો 2-3 રીડિંગ લેશો, અને 4th રીડિંગ તમે ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. પણ જો તમે પરફેક્ટ મેથડથી કામ નહીં કરો, તમારે બધા રીડિંગ લેવા પડશે. બીજી વસ્તુ મિત્રો શું કરવાની છે, અહીંયા તમારું જે રીડિંગ વારંવાર રિપીટ થાય છે એ રીડિંગ તમારે લખવાનું છે સુસંગત વાંચન આંકમાં, અને ત્યારબાદ એના આધારે સંપૂર્ણ કેલ્ક્યુલેશન કરવાની છે. ઓકે, તો અહીંયા કેલ્ક્યુલેશન પણ આપેલી છે, અહીંયા સુધી તમારે પ્રેક્ટિકલ બોર્ડની પરીક્ષામાં કરવાનો છે. બીજું, જર્નલમાં તમને સવાલ જવાબ એટલે કે ક્વેશ્ચન પણ આપેલા છે, જે વાયવામાં પણ પૂછાઈ શકે, તો એ સવાલ જવાબ પણ તૈયાર કરવા. ઓકે, જેના આન્સર પણ અહીંયા આપેલા છે. ઓકે, તો મિત્રો આ થયો તમારો ધોરણ 12 સાયન્સ પ્રેક્ટિકલ નંબર 1. પ્રેક્ટિકલ નંબર 2નો પણ વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બીજી વસ્તુ મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનમાં બ્યુરેટ પીપેટ એટલે કે રેડોક્સ અનુમાપનના 2 પ્રેક્ટિકલ છે, આ બંને પ્રેક્ટિકલ આપણા કમ્પ્લીટ થઈ ચૂક્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે જોઈશું ઓર્ગેનિક પ્રેક્ટિકલ. તો ખાસ મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, મેક્સિમમ વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર પણ કરો, અને અમારી સાથે જોડાઈ રહેવા માટે જો અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરો. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો.